કાગડો અને ચકલી. એક ઝાડ ઉપર એક માળો હતો, સળીઓથી ભરેલો. અહીંયા ત્યાં બધું જ વેર વિખેર કાગડાનું. અને બીજો માળો હતો ખૂબ જ સુંદર, શણગારેલો ચકલીનો. એકવાર શું થયું, ભયાનક તોફાન આવ્યું, વીજળી ચમકી, વરસાદ પણ શરૂ થયો. અને જે તકલાદી હતું એ કાગડાનો માળો પીટી ગયો. કાગડો ખૂબ જ ભીંજાઈ ગયો. કાગડાએ નક્કી કર્યું કે પાડોશીની ચકલીના ઘરે જઈને માળાની ગરમીમાં ચૂપચાપ બેસી રહીશ. કાગડાએ ચકલીનો દરવાજો ખખડાવ્યો અને કહ્યું, ચકલીબેન, ચકલીબેન, દરવાજો ખોલો. ચકલીબેને કહ્યું, કાગડાભાઈ, કાગડાભાઈ, જરા ઊભા રહો, હું મારા પપ્પુને નવડાવી રહી છું. કાગડો થોડીક વાર ઊભો રહ્યો અને ફરીથી કહ્યું, ચકલીબેન, ચકલીબેન, દરવાજો ખોલો. ચકલીબેને કહ્યું, જરા ઊભા રહો ને કાગડાભાઈ, હું મારા પપ્પુને કપડાં વેરાવી રહી છું. થોડી વાર પછી કાગડાએ ફરીથી દરવાજો ખખડાવ્યો. ચકલીબેન, જરા જલ્દી દરવાજો ખોલો ને. ચકલીબેને કહ્યું, ઊભા રહો ને જરા, હું મારા પપ્પુને કાળો ટીક્કો લગાવી રહી છું. પણ બાર કાગડો વરસાદમાં આખો ભીંજાઈ ગયો હતો. એ ઠંડીથી ધ્રુજી રહ્યો હતો. એ ફરીથી બોલ્યો, ચકલીબેન, ચકલીબેન, દરવાજો ખોલો, વરસાદમાં ભીંજાઈને હું ઠંડીથી ધ્રુજી રહ્યો છું. આ સાંભળીને ચકલીએ દરવાજો ખોલ્યો. કાગડાભાઈને ઘરમાં બોલાવ્યા, શરીર લૂછવા માટે ટુવાલ આપ્યું અને કહ્યું, કાગડાભાઈ, અહીંયા બેસો, હું હમણાં જ નાઈને આવું છું. કાગડાભાઈને રસોડામાંથી ખીર રાંધવાની સુગંધ આવવા લાગી. એનાથી રહેવાયું નહીં. એ ઉઠીને રસોડામાં ગયો. ગરમા ગરમ ખીરની સુગંધથી કાગડાને લાગી ખૂબ જ ભૂખ. અને પછી શું, એણે બીજું કંઈ જ ન વિચાર્યું. એણે ખીર ચટ કરી નાખી. નાઈને આવીને ચકલીબેને જોયું કે પપ્પુને ખવડાવવાની ખીર કાગડાભાઈએ પૂરી કરી નાખી અને એને ખૂબ જ ગુસ્સો આવ્યો. ચૂલામાં સળગતું લાકડું ઉપાડીને એણે કાગડા ઉપર ફેંક્યું. કાગડાની પૂંછડી પર સળગતું લાકડું પડવાથી એની પૂંછડી બળી ગઈ અને એ ભાગી ગયો. મારી પૂંછડી બળી ગઈ.